साबरकांठा જિલ્લાના પ્રાતિંદના મજરા ખાતે મજરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-19 રસી કાર્યક્રમ યોજાયો હતો। અરવલ્લીના મેઘરજના અંતરિયાળ વિસ્તાર ઈસરીથી વોંટા નારણપુર પુલના અભાવના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ઈસરીના આસપાસના ગામો માટેનું એક સેન્ટર હોય, નાના મોટા કામકાજ અર્થે આસપાસના ગામના લોકોની અવર જવર વિશેષ હોય છે, ત્યારે વર્ષો પહેલા બનાવેલ દીપ અને રસ્તા આજે સાવ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે રસ્તાની ખરાબ હાલતને લઈ અનેક ચાલકો ગળથોલા ખાઈ જાય છે। રસ્તાની પરોજણ દિવસે દિવસે વધતી જાય છે। ડીપ હોવા છતાં ભારે વેનને લઈ ચોમાસામાં લોકો પસાર થઈ શકતા નથી। રોજિંદા અનેક વાહનોની અવરજવરથી ધમધમતા આ માર્ગને નવીનીકરણ કરી કાયમી નિવારણ માટે વોંગા પર એક મિની પુલ બનાવાય તેવી ગ્રામજનો દ્વારા ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં રસ્તાનું અને પુલ માંગણી નહીં સંતોષાય તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે। જયદીપ પાટિયા, જેડેશ ટીવી, અરવલ્લી। રસ્તા ઉપર એક ડીપ આવેલો છે, તે ડીપને વર્ષો પહેલાં 15 વર્ષ પહેલાં થયેલો છે, તૂટી ગયો છે। હાવ ગંભીર હાલત છે પુલની અને રસ્તો પણ બિલકુલ તૂટી ગયો છે। તો ગામ લોકોને વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત થયેલી, પણ કોઈ આજ સુધી રસ્તો રિપેરિંગ કરવા આવ્યું જ નથી અને આગળ સુધી ગ્રામ તાલુકા સુધી જિલ્લા સુધી રજૂઆતો કરી છે તો કોઈ પણ કામ થયેલું નથી રિપેરિંગનું। આ રસ્તાનો બહુ જરૂરિયાત રસ્તો છે। 108 નહીં આવી શકતી અને છોકરાને ભણવા જવાનું, ઈસરી હાઈસ્કૂલમાં જવાનું બહુ તકલીફ છે। તો ગામ લોકોને રજૂઆત છતાં કોઈ ધ્યાનમાં લઈને કરવા તૈયાર નથી, એટલે આ રસ્તો અમારો થાય એ રીતે। ઈસરીથી નારણપુર જોટો સામળાજી જતો રસ્તો છેલ્લા 15 વર્ષથી બન્યો હતો અને 15 વર્ષ પછી કોઈ રિપેરિંગ કામ થયેલ નથી। રસ્તા ખાડા ટીકરા પડી ગયા છે અને જ્યારે ચોમાસું આવે ત્યારે ચોમાસામાં ખૂબ જ તકલીફ પડે છે। સ્કૂલે જતા બાળકો એક બે દિવસ સુધી રોકાઈ જાય છે, એમનો અભ્યાસ બગડે છે, શૈક્ષણિક કાર્યમાં એ નબળા પડે છે બાળકો। બીજી વાત છે